અંકલેશ્વર રાપીપળા ચોકડી મીઠા ફેક્ટરી પાસે વીજ કરંટ લાગતા બે ગાયોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો જણાવ્યા અનુસાર એક ગાયને કરંટ લાગતા બીજી તેને છોડાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો. પશુપાલકોમાં મૂંગા પશુઓના મોતને લઈ આક્રોશ ફેલાયો છે. વારંવાર રજૂઆત છતાં વીજ નિગમે ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરને લઈ જીવન જોખમ પશુ અને માનવનું વધ્યું હોવાની રજૂઆત કરી હતી, છતાં નિરાકરણ આવ્યું નથી. જેને લઈ વીજ નિગમ કામગીરીના કરે તો કાયદો હાથમાં લેવાની પશુપાલકોની ચીમકી છે. અંકલેશ્વર રાતીપરા ચોકડી વિસ્તારમાં મીઠા ફેક્ટરી પાછળ રવિવારના રોજ સવારે નહેર પાસે રહેલ વીજ ટ્રાન્સફોર્મર પાસે કચરાના ઢગલામાં ખોરાક આરોગતા વેરા વીજ કરંટ લાગતા ગાય ત્યાં ચોંટી જવા પામી હતી. તેની પાસે રહેલ અન્ય એક ગાય પણ તેના સંપર્કમાં આવતા તે પણ ત્યાં ચોંટી જતા બંને ગાયોના કરંટ લાગવાથી મોત નિપજ્યા હતા. જે અંગે સ્થાનિક પશુપાલકોને જાણ થતા તો દોડી આવ્યા હતા. મૃત ગાય જોઈ તેમનો ભારે આક્રોશ ફેલાયો હતો. આ અંગે પશુપાલક અને ગડખોલ ગ્રામ પંચાયત સભ્ય સંતોષ ભરવારે જણાવ્યું હતું કે આ અંગે વારંવાર રજૂઆત કરી છતાં વીજ નિગમે આ દિન સુધી ખુલ્લી ડીપી આગળ ફેન્સિંગ કરી નથી. ફ્યુઝ પેટી પણ ખુલ્લી જોવા મળે છે, છતાં વીજ નિગમ આ અંગે ગંભીર નથી. જો વીજ નિગમ ત્વરિત અસરથી સમારકામ નહીં કરે તો અમારે કાયદો હાથમાં લેવો પડશે. આજે મૂંગા પશુ મળ્યા છે, કાલે માનવ મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે? સંતોષભાઈ ભરવાડ, ગરખોડ ગ્રામ પંચાયતના સભ્યશ્રી બોલું છું. આ વીજ કરંટ નીચે ઉતરતા અમારા બે પશુઓને મરણ પામેલા છે. અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, જીબીના અધિકારીને રજૂઆત કરીએ છીએ કે આનો તકેદારી વહેલા તો વહેલા નિકાલ લાવો અને આનો નિકાલ લાવીને આની જે કાંઈ ફેન્સિલ કરવાનું કામ છે એનું બી પૂરું પાડો. અને બીજા નંબરમાં અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરતાં બી અમારું કામ થયું નથી અને અમે અત્યારે એમને સમજાવીએ છીએ. જો સમજી જાય તો ઠીક છે, નકર અમે કાયદો હાથમાં લેશું જીબીની સામે. અને અત્યારે અમારા જે પશુનું જે આ મરણ પામેલા છે એની જવાબદારી કોણ લે? આજે અમારું મૂંગું ડનવર અહીંથી પાણી પીવા જાય છે, આવે છે અને આ મરણ પામેલું છે, એની જવાબદારી અત્યારે જીબીવાળા લે, બરાબર છે? અને બીજા નંબરમાં કે આ અમારા પશુઓ મર્યા અને કોઈ માણસ મરી ગયો હોય તો એની જવાબદારી કોણ લેવાના છે? એમ આજે અમે સાહેબને 4-5 વખત રજૂઆત કરી કે સાહેબ આ તમારા ફીડરના જે ફ્યુઝ છે એ રોડ ઉપર જ ખુલ્લા એમ ખુલ્લા છે. એમ કાલ ઉઠીને કોઈનો છોકરો મરી ગયો, કોઈ માણસ મરી ગયો, તેની જવાબદારી કોણ લેશે? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આની જે તાત્કાલિક જે તકેદારી થાય એના માટે તમે એનું કામ કરો, બરાબર છે? વંદે માતમ, ભારત માતા કી જય.